નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરના ચેપ્ટરને આગળ વધારીએ તો આજે આપણે 17મો દાખલો ગણીએ છીએ. રકમમાં આપ્યું છે શિવમ લિમિટેડે તારીખ 1/4/17ના રોજ 250નો એક એવા 7.5% 8000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 5 વર્ષ બાદ તારીખ 31/3/22ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરિયાત નોંધ લખો, કૌંસમાં આપ્યું છે બાબત જે વગર, એટલે અહીંયા આપણે બાબત જે લખવાની નથી થતી. અને સૌથી પહેલાં આપણે દાખલો ગણીએ તો સંજોગો નક્કી કરવાના કે કયા સંજોગો મુજબની આમ નોંધો આપણે કોષ્ટકમાંથી લેશું. તો 7.5% 8000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડાયું કીધું છે, એટલે ડિબેન્ચર વટાવે બહાર પાડવામાં આવે છે. અને બીજી કોલમમાં કીધું છે કે 10% પ્રીમિયમથી પરત કરવાના છે. તો સંજોગો એવા થયા કે ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે આપણે જે આમ નોંધ બાકી કરી છે એના હેડિંગમાં જે હેડિંગ છે એ ડિબેન્ચર વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે એ હેડિંગની ચારે આમ નોંધો આપણે લેવાની. તો એ બેઠી આમ નોંધો જ છે, ખાલી આપણે ગણતરી કરી અને એમાં રકમ લખવાની થશે. તો સૌથી પહેલી આમ નોંધ, અહીંયા આપણને ડિબેન્ચર બહાર પાડવાની તારીખ આપી છે 1/4/2017. તો પહેલી આમ નોંધ આવશે તારીખ 1/4/2017. અને બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ કેટલી લેવાની? તો 8000 ડિબેન્ચર બહાર પાડ્યા છે અને ભાવ આપ્યો છે આપણને 250 રૂપિયા, અને એ 250ના 5% વટાવ, એટલે વટાવ 12.5, 250×5/100, 5% વટાવ આપ્યો છે, એટલે વટાવની રકમ થઈ આપણને 12.5 રૂપિયા. 250માંથી એ 12.5 માઇનસ કરીએ તો અહીંયા આપણને મળશે ભાવ 237.5 રૂપિયા. તો 8000 ડિબેન્ચર ગુણ્યા 237.5 લેખે આપણને મળશે બરાબર 19 લાખ રૂપિયાની રકમ મળવાપાત્ર થશે. તો પહેલી આ નોંધમાં બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા રકમમાં 19 લાખ ઉધાર અને 19 લાખ જમા બાબત છે લખવાની નથી. એને એ તારીખમાં બીજી આ નોંધ, પહેલી આ નોંધમાં જે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ જમા આપેલી હોય એ જ રકમ બીજી આ નોંધમાં ઉધારાશે. એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ, પછી ડિબેન્ચર વટાવે બહાર પડ્યા છે એટલે બીજી નોંધ થશે વટાવ. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ. 1 લાખ રકમ કેવી રીતે આવી? તો એની ગણતરી આપણે બાજુમાં દર્શાવી છે. 8000 ડિબેન્ચર ગુણ્યા વટાવ 5% એટલે 12.5, 8000×12.5 બરાબર 1 લાખ રૂપિયાનો વટાવ મળે છે. અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે, જેટલું પ્રીમિયમ પરત કરવાનું હોય એટલું ડિબેન્ચર બહાર પાડતી વખતે નુકસાન થાય છે, એટલે પછી ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર કેટલી રકમ મળશે? તો અહીંયા આપણને 10% પ્રીમિયમથી પરત કરવાના કીધા છે. 250નો ભાવ એના 10% પ્રીમિયમ એટલે 25 રૂપિયાનું પ્રીમિયમ થશે. તો રકમ થશે 8000×25=2 લાખ. ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 2 લાખ, તે 7.5% ડિબેન્ચર ખાતે જમા. મૂળ રકમ 250 રૂપિયા આપેલી છે એ રકમ લેખે જમા કરવાના. તો 8000×250 = ડિબેન્ચર ખાતે જમા રકમ થઈ 20 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. અહીંયા જેટલું પ્રીમિયમ નુકસાન થયું એટલું જ પ્રીમિયમ જમા થયું, એટલે રકમ થઈ 8000×25=2 લાખ. ફરીથી આખી આમાં રિપીટ કરીએ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ, ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 2 લાખ, તે 7.5
20 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ. રકમ કેવી રીતે આવી એ ગણતરી આપણે અહીંયા કરીને મૂકી છે, એટલે માં તમને કન્ફ્યુઝન ન રહે. પહેલી બે આમનોદ હતી એ ડિબેન્ચર બહાર પાડવાની આમનોદ હતી, હવે પછીની બે આમનોદ છે ડિબેન્ચર પરત કરવાની આમનોદ. કઈ તારીખે પરત કરવાના છે તો એ માટે આપ્યું છે 31/3/2022 ના રોજ ડિબેન્ચર પરત કરવાના છે. તો તારીખ આવશે 31/3/2022. ડિબેન્ચર 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ, મેં જેટલી રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા હોય એટલી રકમથી પાછા પરત કરવામાં આવશે અને પ્રીમિયમથી પરત કરવાના છે, એટલે પ્રીમિયમની રકમ પણ ફરીથી લેવામાં આવશે. 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ. અહીંયા જે પ્રીમિયમ ગયેલું હોય એ જગ્યાએ એ જ પ્રીમિયમ પરત કરતી વખતે આપવાનું હોય, એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા આ બંનેનો સરવાળો કરી અને 22 લાખ, કુલ 22 લાખ ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવવાના થઈ. આયાની નોંધ કરી બરાબર, બાબત જે આપણે નથી લખતા કેમ કે આપણને સૂચના આપેલી છે કે બાબત જે વગર દાખલ કરવાનો છે. તો આ બંને રકમ ડિબેન્ચર અને ડિબેન્ચરનું પ્રીમિયમ બંને ડિબેન્ચર હોલ્ડરને આપવાના થાય છે, એટલે ડિબેન્ચર હોલ્ડર્સનું દેવું થાય છે, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે બંને રકમ સરવાળો કરી અને જમા થઈ. હવે ખરેખર ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવાય છે તો બેંક ખાતેથી ચૂકવાય છે ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર છે. પછીની આમનોદ 31/3/2022 જે તારીખે ચૂકવવાના છે એ તારીખે લેણા થયા છે, એ તારીખે ચૂકવાઈ જાય છે. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ, તે બેંક ખાતે જમા 22 લાખ. અને અહીંયા ડિબેન્ચરની તમામ આમનોદ પૂરી થાય છે. આપણે આગળના જે દાખલાઓ છોડી દીધા છે એ આપણા 30% મુજબના કોર્સમાંથી કટ કરેલા છે, એટલે આપણે એને નથી ગણ્યા, તમે પ્રેક્ટિસ માટે ગણજો. અને આના જેવું જ ઉદાહરણ 14 ટેક્સ્ટબુકનું ઉદાહરણ 14 આપેલું છે, એ હોમવર્કમાં કરવાનું છે. સિલેબસમાં ન હોય એવા દાખલા આપણે જે વચ્ચે છોડ્યા છે એમાં દાખલો 11, દાખલો 12, દાખલો 13 અને દાખલો 14, એટલે 11, 12, 13, 14 એ આપણે 30% કોર્સનો જે કટ કરવામાં આવ્યો છે એ મુજબ આપણે નથી ગણવાના. આ દાખલો છે એના જેવું જ ઉદાહરણ છે એ આપણે હોમવર્કમાં કરશું.